પૃથ્વી માલવ્યા છે હું 10 વર્ષની થવાની છું તમને ખબર છે કે મહાભારતના યુદ્ધ માં કોણ સૌથી શક્તિશાળી હતું અર્જુન પિતામહ ભીષ્મ કે ભગવાન શ્રી કૃષ્ણ ચલો આજે હું તમને કહી દઉં છું સૌથી શક્તિશાળી યોદ્ધા છે હું મારું નામ બાલવરિક છે મારા પપ્પાનું નામ ઘટોત્કચ અને મારા દાદા ભીમ છે મહાભારતની યુદ્ધની પહેલા કૃષ્ણ ભગવાને મારી જેમ બહુ જ બધા યોદ્ધાને પૂછ્યું હતું કે તમે હો તો તમે આ યુદ્ધ કેટલા દિવસમાં પતાવો તો અર્જુને કીધું 28 ડેઝ પિતામહ ભીષ્મે કીધું 20 ડેઝ આવી રીતે મેં કીધું તો ખાલી 2 મિનિટ કૃષ્ણ ભગવાન ચોકી ગયા 2 મિનિટ કેવી રીતે પછી મેં કૃષ્ણ ભગવાનને કીધું તો કે મારી પાસે 3 તીર છે તો પહેલી તીર એ ગ્રુપના બધા થિંગ્સને માર્ક કરે સિલેક્ટ કરે બીજી તીર ઈ સેમ ગ્રુપના બધા થિંગ્સને સિલેક્ટ કરે જેને નષ્ટ ન કરો કોઈ અને ત્રીજી તીર બાકી બધાને ખતમ કરી દે કૃષ્ણ ભગવાને કીધું ચલો હું આની એક પરીક્ષા લઈ લઉં છું તો પછી મેં કીધું ઠીક છે કૃષ્ણ ભગવાન મને એક ઝાડ પાસે લઈ ગયા અને એ ઝાડના બધા પાંદડાને મને નષ્ટ કરવાનું કીધું હતું પણ એની છુપી રીતે એ ઝાડ એક પાંદડું લીધું અને એના ચપ્પલની નીચે છુપાડી દીધું તો એને કીધું કે આ ઝાડના બધા પાંદડાને નષ્ટ કરી દો પછી મેં જ્યારે મારી ત્રીજી તીર છોડી હતી ને ત્યારે મારું તીર એ ઝાડના બધા પાંદડાને નષ્ટ કરી નાખ્યું અને કૃષ્ણ ભગવાનના પગની ઉપર હવર કરતું ગયું તો કૃષ્ણ ભગવાને કીધું આ શું તમારું તીર મારા પગ પાસે કેમ છે પછી મેં કીધું કે મને લાગે છે કે તમારા પગની નીચે આ ઝાડનું એક પાંદડું છે તો કૃષ્ણ ભગવાને એનું પગ આવી રીતે ઉઠાવ્યું હતું અને પછી મારું તીર એ કૃષ્ણ ભગવાનના પગને ઇન્જર કર્યા વગર તીર એ નષ્ટ કરી નાખ્યું પાંડુ તો કૃષ્ણ ભગવાન સોચવા લાગ્યા બાર્બરેક કૌરવની સાઈડ લે યુદ્ધમાં તો કૌરવ બહુ શક્તિશાળી થઈ જશે પણ પાંડવની સાઈડ લે તો પાંડવ બહુ શક્તિશાળી થઈ જશે અને જીતી જશે તો કૃષ્ણ ભગવાને કીધું હું તો બ્રાહ્મણ છું તમે તમારું માથું મને ભેટમાં આપી દો તો બાર્બરેકે કીધું ઠીક છે પણ મને આ મહાભારતની યુદ્ધની જોવું છે કૃષ્ણ ભગવાને કીધું કે હું તમારું માથું એક બહુ ઊંચા ઝાડ ઉપર મૂકીશ પછી એ ઝાડથી તમે પૂરું મહાભારતની યુદ્ધને જોઈ શકો છો આફ્ટર ઓલ આઈ વોઝ અ વેરી અનસંગ વોરિયર થેન્ક યુ